દેવભૂમિ દ્વારકા જિલ્લાના મણવાડમાં સાપના નવજાત બચ્ચાઓનો ઉછેર કરી અને જંગલમાં છોડી મૂકવામાં આવ્યા. ઉછેર કરી બરડા ડુંગર વિસ્તારમાં મુક્ત કરાયા. માણવડના ગ્રામ્ય વિસ્તારમાં ક્રિકેટર રૂપસુંદરી સાપની પ્રજાતિનું રેસ્ક્યુ કર્યું, જેને નવ ઈંડા મૂક્યા, જેની માવજત કરી બચ્ચાઓને મુક્ત કરવામાં આવ્યા હતા. દેવભૂમિ દ્વારકા જિલ્લાના બણવાડ તાલુકામાં આવેલા બરડા ડુંગરના કારણે બણવાડ અને આસપાસના વિસ્તારોમાં સાપની અલગ અલગ પ્રજાતિઓ મળી આવે છે અને લોકોના ઘર કે ખેતરોમાં પણ આ સાપ જોવા મળતા હોય છે. પરંતુ એનિમલ લવર્સ ગ્રુપ દ્વારા સાપના રેસ્ક્યુની કામગીરી છેલ્લા 15 વર્ષથી કરવામાં આવે છે, ત્યારે તાજેતરમાં જ ક્રિકેટ રૂપસુંદરી સાપની પ્રજાતિનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું, જેમાં સાપ માદા હોવાથી રૂપસુંદરી દ્વારા 9 ઈંડા મૂકવામાં આવ્યા હતા અને સાપને રેસ્ક્યુ કરી મુક્ત કર્યો હતો. સાપ દ્વારા જે ઈંડા મૂકવામાં આવ્યા હતા તે ઈંડાને કૃત્રિમ રીતે તેનો ઉછેર પણ કરવામાં આવ્યો હતો અને ઈંડામાંથી બચ્ચાઓનો જન્મ થતાં બરડાના પ્રાકૃતિક અવસમાં વાતાવરણમાં જ તેને મુક્ત કરવામાં આવ્યા. રૂપસુંદરી એક બિન ઝેરી સાપ છે અને તેથી જ આ સાપને અને તેના દ્વારા મૂકવામાં આવેલ ઈંડાની માવજત શક્ય બની હતી. ત્યારે હાલ તો આ ગ્રુપ દ્વારા છેલ્લા 15 વર્ષથી સાપના રેસ્ક્યુની કામગીરીઓ કરવામાં આવી રહી છે. આ વિસ્તારમાં જો સાપ સંશોધન કેન્દ્ર ઊભું કરવામાં આવે તો અહીં રહેતા સર્પ પ્રેમીઓને, પ્રકૃતિ પ્રેમીઓને એક તક મળે, સાથે સરકાર પાસે પણ અહીં સાપ ઉછેર કેન્દ્ર માટે યોગ્ય વ્યવસ્થા કરવાય તેવી પણ માંગ કરાય છે. મહત્વનું છે કે ગુજરાતમાં હાલ 60 કરતાં વધારે પ્રકારની સાપની પ્રજાતિઓ જોવા મળી રહી છે અને તેમાંથી 4 પ્રકારની પ્રજાતિઓ ઝેરી છે, જેમાં કોબરા, કાળો તરો, ખડચિતર અને કુરસાનો સમાવેશ થાય છે, જ્યારે ધામણ, વુલ્ફ, રૂપસુંદરી, ઓધણ ચાકણ, બ્રોન્ઝબેક, સ્ત્રીસાપ, જળસાપ, બિલ્લી સાપ, ફંબોળી, દ ઉલ્લો, કુકરી સાપ, સ્ટ્રીપ કિલબેસ સાપ, અજગર ગીત જેવા બિનઝેરી સાપ પણ અહીં જોવા મળે છે. વિશેષ અહેવાલ દેવભૂમિ દ્વારકાથી રોહિત કે મહેતા, વિતલબેન પીસવાડિયાનો.